વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે ચર્ચા કરીશું 50 સવાલના, 50 જીકેના સવાલ, કરંટ અફેર્સના સવાલ. ઓકે, તો મેક્સિમમ ઓછા સમયમાં કેવી રીતના આપણે કરંટ અફેર્સ અથવા જીકેના સવાલ રેડી કરી શકીએ પઝલના દ્વારા, એના માટે આપણે નવી પેટર્ન અપનાવીએ છીએ કે જેથી આપણે ઓછા સમયમાં વધુ ગેઇન કરી શકીએ અને રિવિઝન ફટાફટ કરી દઈએ. ઓકે, તો વધુ સમય ન લેતા પઝલ પર જઈએ. તો સવાલ છે, પહેલો ક્વેશ્ચન છે, ભારતના રક્ષામંત્રી કોણ છે? સેકન્ડ સવાલ છે, કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રી કોણ છે ભારતના? થર્ડ સવાલ છે, નાણામંત્રી કોણ છે? ફોર્થ સવાલ છે, વિદેશ મંત્રાલય કોની પાસે છે? ફિફ્થ સવાલ છે, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય કોની પાસે છે? અને છઠ્ઠો સવાલ છે, આદિવાસી બાબતનું મંત્રાલય કોની પાસે છે? ઓકે, તો આપણી પાસે આ 6 સવાલ છે, તો આના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો તમને મોસ્ટ ઓફ આ બધા રિપીટ કરાયેલા છે, તો તમને આનો જવાબ ખ્યાલ હોવો જોઈએ. તો હોપફુલ તમે આનો જવાબ નોંધી લીધો હશે. તો પહેલો સવાલ છે, ભારતના રક્ષામંત્રી કોણ બન્યા છે? તો ભારતના રક્ષામંત્રી બન્યા કોણ છે? રાજનાથસિંહ. ઓકે, રાજનાથસિંહ બન્યા છે ભારતના રક્ષામંત્રી. તો ક્વેશ્ચન નંબર 1 ઓપ્શન બી રાઇટ આન્સર છે. સેકન્ડ સવાલ છે, કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી કોણ બન્યા છે? તો જવાબ યાદ રાખજો, કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી બન્યા છે સદાનંદ ગોડા. કોણ બન્યા છે? સદાનંદ ગોડા કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી બન્યા છે. ત્યારબાદ સવાલ બને છે, નાણામંત્રી કોણ બન્યા છે? તો નાણામંત્રી બન્યા છે ભારતના કોણ? નિર્મલા સીતારમણ. જો એવું પૂછે કે ભાઈ ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા, તો ઇન્દિરા ગાંધી. જો એવું પૂછે ભારતના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી કોણ છે, તો નિર્મલા સીતારમણ. તો આ બંને સવાલ વિશે ખ્યાલ રાખજો. ત્યારબાદ સવાલ છે, વિદેશ મંત્રાલય કોની પાસે છે? કોણ બન્યા છે વિદેશ મંત્રી? તો એસ જયશંકર. કોણ? એસ જયશંકર બન્યા છે વિદેશ મંત્રી. ત્યારબાદ સવાલ છે, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય કોની પાસે છે? તો કોની પાસે છે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય? તો થાવરચંદ ગેહલોત. કોની પાસે? થાવરચંદ ગેહલોત. એટલે ક્વેશ્ચન નંબર 5 આન્સર એ રાઇટ આન્સર છે. અને છઠ્ઠો સવાલ છે, આદિવાસી બાબતનું મંત્રાલય કોની પાસે છે? તો આદિવાસી બાબતનું મંત્રાલય કોની પાસે છે? અર્જુન મુંડા પાસે છે. કોની પાસે? અર્જુન મુંડા પાસે છે આદિવાસી બાબતનું મંત્રાલય. ઓકે, તો હોપફુલ તમે આ 6 સવાલના જવાબ સાચા લખ્યા હશે. આગળ વધીશું આગલી પઝલ પર. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પઝલ છે, સવાલ દેખી લઈએ, મધ્યપ્રદેશના સીએમ કોણ? રાજસ્થાનના સીએમ કોણ? દિલ્હીના એલજી કોણ? મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ? ઇડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિક વીકર સેક્શન લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું? અને છઠ્ઠો સવાલ છે, વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે? 6 એમપી સવાલ છે, તો હોપફુલ તમે આના જવાબ લખી લીધા હશે. તો મધ્યપ્રદેશના સીએમ કોણ છે? તો આપણને ખ્યાલ હોવું જોઈએ કોણ છે મધ્યપ્રદેશ સીએમ? તો કમલનાથ. ક્વેશ્ચન નંબર 1 આન્સર સી. ઓકે, સેકન્ડ સવાલ છે, રાજસ્થાનના સીએમ કોણ બન્યું? તો કોણ બની છે? અશોક ગેહલોત. ક્વેશ્ચન નંબર 2 આન્સર એફ રાઇટ આન્સર છે. થર્ડ સવાલ છે, દિલ્હીના એલજી કોણ છે? તો ક્વેશ્ચન નંબર 3 આન્સર ડી, અનિલ વૈજલ રાઇટ આન્સર છે. કોણ છે દિલ્હીના એલજી? અનિલ વૈજલ. ફોર્થ સવાલ છે, મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો આનંદીબેન પટેલ. ક્વેશ્ચન નંબર 4 આન્સર ઈ રાઇટ આન્સર છે. ફિફ્થ સવાલ છે, ઇડબ્લ્યુએસ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું? તો ઇડબ્લ્યુએસ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું? તો ગુજરાત. અને લાસ્ટ સવાલ છે, વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે? તો 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે મનાવવામાં આવે છે. તો હોપફુલ તમને આ 6 સવાલના જવાબ ખ્યાલ હશે. આગળ વધીએ, થર્ડ પઝલ. ઓકે, છત્તીસગઢના સીએમ કોણ છે? ક્વેશ્ચન નંબર 2 તેલંગાણાના સીએમ કોણ? થર્ડ સવાલ છે, સિક્કિમ સ્થાપના ડે ક્યારે મનાવવામાં આવે? ફોર્થ સવાલ છે, ગોવા સ્થાપના ડે ક્યારે મનાવવામાં? ફિફ્થ સવાલ છે, કીર્તિ ચક્ર મેળવનાર પ્રથમ અધિકારી કોણ? અને છઠ્ઠો સવાલ છે, વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવે? ઓકે, આ બધા તમારા પરિચિત સવાલ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલા સવાલનો જવાબ આવશે, છત્તીસગઢના સીએમ કોણ છે? તો આપણને ખ્યાલ હોવું જોઈએ, ભૂપેશ બઘેલ. કોણ છે? ભૂપેશ બઘેલ. ક્વેશ્ચન નંબર 1 આન્સર એફ રાઇટ આન્સર છે. ત્યારબાદ સવાલ છે, તેલંગાણાના સીએમ કોણ છે? તો કેસીઆર, માને કે ચંદ્રશેખર રાવ. ઓકે, કેસીઆર, તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ સવાલ છે, થર્ડ સવાલ છે, સિક્કિમ સ્થાપના ડે ક્યારે મનાવવામાં આવે? તો ક્વેશ્ચન નંબર 3 આન્સર એ, 16 મેના રોજ સિક્કિમ સ્થાપના ડે મનાવવામાં આવે. ફોર્થ સવાલ છે, ગોવા સ્થાપના ડે ક્યારે મનાવવામાં આવે? તો ક્યારે મનાવવામાં છે ગોવા સ્થાપના ડે? 30 મેના રોજ. કોઈ પૂછી લે ભાઈ ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 19 ડિસેમ્બરના રોજ. ક્યારે? 19 ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસ મનાવવામાં આવે છે. હવે સ્થાપના ડેની વાત થઈ છે, તો એ જ મહિનામાં, મે મહિનામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ મનાવવામાં આવે છે. ત્યારબાદ સવાલ છે, કીર્તિ ચક્ર મેળવનાર પ્રથમ અધિકારી કોણ બન્યા હતા? તો કોણ બન્યું હતું? અજીત ડોભાલ. કોણ? અજીત ડોભાલ બન્યા હતા કીર્તિ ચક્ર મેળવનાર પ્રથમ અધિકારી. કોણ? અજીત ડોભાલ. લાસ્ટ સવાલ છે, વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો ક્યારે મનાવવામાં આવે છે? તો 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ મનાવવામાં આવે છે. તો ક્વેશ્ચન નંબર 6 આન્સર ડી રાઇટ આન્સર છે. ઓકે, તો હોપફુલ તમને આ જવાબ ખ્યાલ હશે. તમારે શું કરવાનું છે કે ભાઈ તમારા ખોટા કેટલા પડે છે એ તમારે સાઇડમાં નોટ કરવાનું છે. આગળ વધીએ,
સવાલ છે, કરમવીર સિંહ કયા ક્રમના નૌસેના પ્રમુખ બન્યા? સેકન્ડ સવાલ છે, રંજન ગંગોઈ કયા ક્રમના ચીફ જસ્ટિસ છે? થર્ડ સવાલ છે, બિહારનું પાટનગર શું? ફોર્થ સવાલ છે, ઉત્તર પ્રદેશનું પાટનગર શું? છઠ્ઠો સવાલ છે, ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે? અને સાતમો સવાલ છે, ગોવા સ્થાપના ડે ક્યારે મનાવવામાં આવે? ઓકે, એમાંથી ક્વેશ્ચન રિપીટેડ છે, તો છ છ સવાલનો જવાબ હોપફુલ તમને ખ્યાલ હશે. સવાલ છે, કરમવીર સિંહ કયા ક્રમના નૌસેના પ્રમુખ બન્યા છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ 24 નંબરના. કેટલા નંબરના? 24 નંબરના કરમવીર સિંહ નૌસેના પ્રમુખ બન્યા છે. એવી રીતના કોઈ પૂછી લે, ભાઈ આરબીઆઈના ગવર્નર કેટલા નંબરના છે? તો શશિકાંત દાસ 25 નંબરના છે. કેટલા? 25 નંબરના છે. ઓકે, ત્યારબાદ કોઈ પૂછી લે, ભારતના મુખ્ય ઇલેક્શન કમિશનર કોણ છે? તો કોણ છે? સુનિલ અરોરા. કેટલા નંબરના છે? 23 નંબરના છે. ઓકે, 23 દુ કેટલા થાય? તો આગળ વાત કરીએ, રંજન ગંગોઈ કેટલા ક્રમના ચીફ જસ્ટિસ છે? તો 46. ક્વેશ્ચન નંબર 2, આન્સર એફ. ત્યારબાદ સવાલ બને છે, બિહારનું પાટનગર શું છે? પટના. ઉત્તર પ્રદેશનું પાટનગર શું છે? લખનૌ. ઓકે, બિહારના સીએમ કોણ છે? નીતિશ કુમાર. અને ઉત્તર પ્રદેશના? તો યોગી આદિત્યનાથ. ઓકે, ત્યારબાદ સવાલ છે, ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં? તો ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 19 ડિસેમ્બરના રોજ. ક્વેશ્ચન નંબર 5, આન્સર સી રાઈટ આન્સર છે. છઠ્ઠો સવાલ છે, ગોવા સ્થાપના ડે ક્યારે મનાવવામાં? તો 30 મેના રોજ. ક્યારે? 30 મેના રોજ ગોવા સ્થાપના ડે મનાવવામાં આવે છે. તો તમને આ તમામ સવાલના ખ્યાલ જવાબ ખ્યાલ હોવો જોઈએ. અને આ બધા ઇઝી સવાલ છે, અને જીકેમાંથી આ બધા નાના નાના સવાલમાંથી ઘણા મોટા સવાલ બની શકતા હોય. તો તમારું બેઝિક ક્લિયર હોવું જોઈએ, બાકી બધું તો તમે કોઈ પણ એક્ઝામ આરામથી ક્રેક કરી શકો, જ્યારે તમારું અવેરનેસ વધારે હોય. જેટલું તમે ડીપમાં જશો એટલું વધુ શીખશો. અને હવેથી જે આપણા ક્વેશ્ચન આન્સર પઝલ ટાઈપ જ કરીશું, કે જેથી મેક્સિમમ આપણને બેનિફિટ થઈ શકે, ઓછા સમયમાં મેક્સિમમ સવાલ લઈ શકીએ. તો હોપફુલ જો તમને આવી રીત ગમતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે હા ભાઈ સર, આ રીતમાં મજા છે, યાદ જરૂર રહેશે, પ્રયત્ન કરીશું, તો યાદ કેમ નહીં રહે. ઓકે, તો આગળ વધીએ નવી પઝલ પર. તો ફ્રેન્ડ્સ, આ પઝલમાં સવાલ દેખી લે, દિલ્હી હાઈકોર્ટના સીજે કોણ છે? રાજસ્થાન હાઈકોર્ટના સીજે કોણ? દેશનો પ્રથમ જીઆઈ સ્ટોર ક્યાં ખુલ્યો? પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ ક્યાં શરૂ કરાઈ? પાંચમો સવાલ છે, સિક્કિમનું કેપિટલ શું? અને છઠ્ઠો સવાલ છે, મેઘાલયનું કેપિટલ શું છે? ઓકે, તો આપણને 6 સવાલના જવાબ ખ્યાલ હોવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, હોપફુલ તમે જવાબ નોંધી લીધા હશે. તો જવાબ છે પહેલા સવાલનો, દિલ્હી હાઈકોર્ટના સીજે કોણ છે? તો ડીએલ પટેલ. ક્વેશ્ચન નંબર 1, આન્સર ડી. સેકન્ડ સવાલ છે, રાજસ્થાન હાઈકોર્ટના સીજે કોણ છે? તો રવિન્દ્ર ભટ્ટ. કોણ છે? રવિન્દ્ર ભટ્ટ. ક્વેશ્ચન નંબર 2, આન્સર સી. થર્ડ સવાલ છે, દેશનો પ્રથમ જીઆઈ સ્ટોર ક્યાં ખુલ્યો? મેં ઘણી વાર ચર્ચા કરી છે આના વિશે. તો ગોવા ખાતે. ક્યાં ખુલ્યો છે? ગોવા ખાતે. ફોર્થ સવાલ છે, પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ ક્યાં શરૂ કરાઈ? તો ચેન્નઈ ખાતે. ક્યાં કરાઈ? ચેન્નઈ ખાતે. ક્વેશ્ચન નંબર 4, આન્સર એફ. ફિફ્થ સવાલ છે, સિક્કિમનું કેપિટલ શું છે? તો સિક્કિમનું કેપિટલ છે ગંગોટક, એટલે કે ક્વેશ્ચન નંબર 5, આન્સર એ. અને છઠ્ઠો સવાલ છે, મેઘાલયનું કેપિટલ શું છે? તો શિલોંગ. શું છે? શિલોંગ છે મેઘાલયનું કેપિટલ. તો આપણને 6 સવાલનો જવાબ ખ્યાલ હોવો જોઈએ. આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, હાલમાં ચર્ચામાં મહત્વના જે 10 દેશ છે એના રાષ્ટ્રપતિના નામ ખ્યાલ હોવો જોઈએ, તો એના વિશે ચર્ચા કરી લઈએ. ઓકે, તો કોઈ પૂછી લે, ભાઈ ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો કોણ છે ભારતના રાષ્ટ્રપતિ? રામનાથ કોવિંદ. ઇટલીના રાષ્ટ્રપતિ કોણ છે? તો કોણ છે ઇટલીના રાષ્ટ્રપતિ? તો સેર્જો મેટ્રેલા. કોણ છે? સેર્જો મેટ્રેલા છે ઇટલીના રાષ્ટ્રપતિ. ત્યારબાદ કોઈ પૂછી લે, ભાઈ અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે? તો કોણ છે અમેરિકાના રાષ્ટ્રપતિ? ડોનાલ્ડ ટ્રમ્પ. કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ. ત્યારબાદ રશિયાના રાષ્ટ્રપતિ કોણ છે? તો વ્લાદિમીર પુતિન. કોણ છે? વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ ચીનના રાષ્ટ્રપતિ પૂછ્યા, તો કોણ? સી જિનપિંગ. ઓકે, અહીં જી લખાયું છે, પણ શું આવશે? સી જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિનું નામ છે. ત્યારબાદ કોઈ પૂછે, ભાઈ ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ શું છે? તો ઇમાન્યુઅલ મેક્રોન. કોણ છે? ઇમાન્યુઅલ મેક્રોન છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ, ઘણા ચર્ચામાં છે. ત્યારબાદ ઇઝરાયલના રાષ્ટ્રપતિ કોણ છે? તો રૂબિન રિવલિન. કોણ છે? રૂબિન રિવલિન છે ઇઝરાયલના રાષ્ટ્રપતિ. અને લાસ્ટ છે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું નામ શું છે? તો આરિફ અલ્વી. કોણ છે? આરિફ અલ્વી છે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ. કોણ છે? આરિફ અલ્વી છે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ. તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, પહેલાં પઝલના સવાલ દેખી લે છે. સવાલ છે, બ્રિટનના સૌથી ધનવાન વ્યક્તિ કોણ? સેકન્ડ સવાલ છે, વિશ્વની બીજા નંબરની રાજધાની વસ્તીમાં? થર્ડ સવાલ છે, આઈપીએલ 2019 કોણ જીત્યું? ફોર્થ સવાલ છે, યુએનનું હેડક્વાર્ટર ક્યાં છે? ફિફ્થ સવાલ છે, આંતરરાષ્ટ્રીય નર્સ ડે ક્યારે મનાવવામાં આવે? અને છઠ્ઠો સવાલ છે, ગુજરાત સ્થાપના ડે ક્યારે મનાવવામાં આવે? ઓકે, તો હોપફુલ તમે તમારો જવાબ વિડીયોને પોઝ કરીને નોંધી લેશો. તો જવાબ દેખે છે, બ્રિટનના સૌથી ધનવાન વ્યક્તિ કોણ બન્યા છે? તો હિન્દુજા બંધુઓ. કોણ બન્યા? હિન્દુજા બંધુઓ. ક્વેશ્ચન નંબર 1, આન્સર ઈ રાઈટ છે. સેકન્ડ સવાલ છે, વિશ્વના બીજા નંબરની રાજધાની વસ્તીમાં? તો કોણ છે? દિલ્હી. ક્વેશ્ચન નંબર 2, આન્સર એફ. થર્ડ સવાલ છે, આઈપીએલ 2019 કોણ જીત્યું? તો કોણ જીત્યું છે? મુંબઈ ઇન્ડિયન્સ. ક્વેશ્ચન નંબર 3, આન્સર ડી. ત્યારબાદ સવાલ છે, યુએનનું હેડક્વાર્ટર શું છે? તો ન્યૂયોર્ક છે. ક્વેશ્ચન નંબર 4, આન્સર સી.
ફિફ્થ સવાલ છે, આંતરરાષ્ટ્રીય નર્સ ડે ક્યારે મનાવવામાં આવે? તો ક્યારે મનાવવામાં આવે છે? 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ ડે મનાવવામાં આવે છે. છઠ્ઠો સવાલ છે, ગુજરાત સ્થાપના ડે ક્યારે મનાવવામાં આવે? તો ગુજરાત સ્થાપના ડે મનાવવામાં આવે છે 1 મેના રોજ. ક્યારે? 1 મેના રોજ ગુજરાત સ્થાપના ડે મનાવવામાં આવે છે. ઓકે, તો આગળ વધીએ આગળની પઝલ સાથે. સવાલ દેખે છે ફટાફટ, અફઘાનિસ્તાનનું કેપિટલ શું છે? અમૂલની સ્થાપના કહેવામાં આવી? જાપાનનું નાણું શું છે? દેશની સૌથી મૂલ્યવાન કંપની કઈ બની? એપલના સીઈઓનું નામ શું છે? અને વર્લ્ડ ટુના ડે ક્યારે મનાવવામાં આવે? ઓકે, તો આ 6 સવાલ છે, આપણને જવાબ ખ્યાલ હોવો જોઈએ. અફઘાનિસ્તાનનું કેપિટલ શું છે? તો કાબુલ. ક્વેશ્ચન નંબર 1, આન્સર એફ. અમૂલની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1946. ક્વેશ્ચન નંબર 2, આન્સર ઈ. થર્ડ સવાલ છે, જાપાનનું નાણું શું છે? તો યેન છે. ક્વેશ્ચન નંબર 3, આન્સર ડી. ત્યારબાદ સવાલ છે, દેશની સૌથી મૂલ્યવાન કંપની કઈ બની? તો TCS. તો ક્વેશ્ચન નંબર 4, આન્સર સી રાઈટ આન્સર છે. ફિફ્થ સવાલ છે, એપલના સીઈઓનું નામ શું છે? તો ટીમ કુક છે. ક્વેશ્ચન નંબર 5, આન્સર બી, ટીમ કુક રાઈટ આન્સર છે. છઠ્ઠો સવાલ છે, વર્લ્ડ ટુના ડે ક્યારે મનાવવામાં? તો વર્લ્ડ ટુના ડે મનાવવામાં આવે છે 2 મેના રોજ. તો ક્વેશ્ચન નંબર 6, આન્સર એ રાઈટ આન્સર છે. ઓકે, આગળ વધીએ. આની લાસ્ટ પઝલ છે, ઇસરોની સ્થાપના ક્યારે કરવામાં આવી? સેકન્ડ સવાલ છે, RBIની સ્થાપના ક્યારે કરવામાં આવી? થર્ડ સવાલ છે, ઇસરોનું હેડક્વાર્ટર ક્યાં છે? ફોર્થ સવાલ છે, યસ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે? ફિફ્થ સવાલ છે, નેશનલ સ્પેસ ડે ક્યારે મનાવવામાં આવે? અને છઠ્ઠો સવાલ છે, વર્લ્ડ ટુના ડે ક્યારે મનાવવામાં આવે? ઓકે, તો ચર્ચા કરીએ, ઇસરોની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 15 ઓગસ્ટ 1969. સેકન્ડ સવાલ છે, RBIની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1 એપ્રિલ 1935. થર્ડ સવાલ છે, ઇસરોનું હેડક્વાર્ટર શું છે? તો ક્વેશ્ચન નંબર 3, આન્સર એફ, મુંબઈ. ફોર્થ સવાલ છે, સોરી, ઇસરોનું હેડક્વાર્ટર શું આવશે? બેંગ્લોર. ઓકે, ઇસરોનું હેડક્વાર્ટર આવશે બેંગ્લોર, એટલે ક્વેશ્ચન નંબર 3, આન્સર ઈ. અને ફોર્થ સવાલ છે, યસ બેંકનું હેડક્વાર્ટર શું છે? તો મુંબઈ. ઓકે, ઇસરોનું પૂછે તો બેંગ્લોર, અને યસ બેંકનું પૂછે તો મુંબઈ. ઓકે, નેશનલ સ્પેસ ડે ક્યારે મનાવવામાં આવે? તો 3 મેના રોજ. ક્યારે? 3 મેના રોજ નેશનલ સ્પેસ ડે મનાવવામાં આવે. અને છઠ્ઠો સવાલ છે, વર્લ્ડ ટુના ડે ક્યારે? તો 2 મેના રોજ વર્લ્ડ ટુના ડે મનાવવામાં આવે. તો હોપફુલ તમને આ પઝલ મજા આવી હશે. જો તમને આવી રીતના મજા આવતી હોય તો કમેન્ટ બોક્સ કરીને જરૂર જણાવજો કે હા ભાઈ મજા આવી. અને જો તમને મારું કામ યોગ્ય લાગે તો સપોર્ટ જરૂર કરો યાર. તમારો સપોર્ટ જ છે જે મને નવો વિડીયો બનાવવા માટે મોટિવેટ કરશે. તમે શેર કરશો, જેટલા વ્યૂઝ આવશે એટલો મોટિવેશન વધશે. ઓકે, તમારા વેલ્યુએબલ કમેન્ટ્સ છે. ઘણા લોકો એવા કમેન્ટ કરતા કે ભાઈ મોટિવેશન અપ ટુ હાઈ થઈ જાય કે ભાઈ મેક્સિમમ એફર્ટ આવવાની મજા આવે. ઓકે, તો જરૂર કમેન્ટ કરો, શેર કરો, ને ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.